फोटो लेवो जो है फोटो वारवो छे आपण हस्तु मोटू होय तई ले जो हाव घंटारी ना लागो ए मरी जा है पांडे भाई ओय मरी जाय तो क्या तुम्हारा बाप तो दिखरो है એમ લઈ ગાયક માનવતા રાખો માનવતા રાખે છે ના ના બહુ સારું લ્યો એ મારે આગળ પાછળ હાથ નતો પોકતો તે મજાનું ખંજોરાઈ ગયું તમારે કોઈને ખંજોરાવું તો ભલે નકર ખંજોરવાનું કામ સારું છોકરાને મારવા ગયા હાજુ કહી દો મારવા નો એને ખબર હોય મને ખુરશી ઉપર બેહેરો હતો માથે બે ગયો ટાઈડ લઈને રહો નીકળી ગયો હું શું કરું જોવાતું નથી તમારે હોય એમ નઈ નગર સર ખુરશી ઉપર મારે કઈ ફરી લેવું તો સાચું કહી દઉં ને મારી જ નહીં ગયો અકસ્માત બની ગયો ઈ બરોબર હા બાકી આનંદ કરો આમાં કાઈ હા ઈ મારો થઈ જાય એની રીતે મારા સાચું કહી દો સાચું કહી દો હા સાચું સાચું આનંદ કરો સાચું સાચું ભાઈ બેહો આરામ કરો હો ભલે તમારું કામ નથી એ કરતા તમે શેઠાઈને સમાધાન કરી નાખો અને આ કેસ નો પતાવટ કરી દો અને અત્યારે વકીલ છે ને એની તરફેણમાં છે એટલે જરા તમે જેમ બને એમ આ શેઠાઈને સમાધાન કરી નાખો શું સમાધાન માં સાહેબ સમાધાન માં બેન તમને ખબર નથી ના સમાધાન માં છે ને બેન તમે એ શેઠ નું ઘર માંડી લ્યો એ રહેવા દો સાહેબ મારો બાપો સાહેબ મારો બાપો પણ એક કામ થાય તારો બાપો મરી ગયો હજી નહી આગો ગયો હોય હળી કાઢ ભેરો થઈ જાય તમે બેઓને આયલા કરે ચડી ગયો ફરિયાદ લખાવ હું ઉભો છો પણ સાહેબ શું લખાવ નામ લખાવ તારું તારા બાપા નું એટલે મારું નામ લખાવ કાઢી નાખો ખાલી ભોચરું લખી નાખો કરે મારા બાપા ગયા હતા સબૂત ને શેઠ નાખવા
શેઠ માથે પડ્યા ને મારા બાપા મરી ગયા. એટલે તારા બાપા ચબૂતરે સૈણ નાખવા ગયા હતા. હા હે, સૈણ ક્યાં નખાય સાહેબ? ચબૂતરે જ નખાય ને. સૈણ ક્યાં નખાય એમ કહું છું તને, ચબૂતરે ઉપર નખાય કે નીચે નખાય? અરે સાહેબ મને ક્યાં ખબર, મારા બાપા કેસને મારા બાપા ઉપર પડ્યો છે. પણ આ ગામ ના કેતા મને ક્યાં ખબર છે? તો તારો બાપો નીચે સૈણ નાખતો હોય છે. ઈ સાહેબ મને ખબર નથી. સબૂતરા ઉપર હંમેશા સૈણ નખાય, ક્યાં નખાય સાહેબ? સૈણ તો સબૂતરે જ નખાય ને. સબૂતરે નખાય પણ ઉપર નખાય? ઉપર હું ચડ્યો તો મને ખબર હોય, નકરું ખડ ઉભું. અને બે હોને છાનું ગુના હાઈલા કરે. અરે સાહેબ મને ખબર નથી એટલે તો મેં તમને કીધું મારા બાપા મીડિયમ હતા. આમાં મીડિયમ નો હાલે, કેટલા છો તમે સાહેબ? અમે ત્રણ. તું કેટલામો છો સાહેબ? હું વસ્તેરો. ક્યાંય નો હાલે, બામણ હરાવવામાં નથી લેતા વસ્તેરા પધારાનો. તમે બે હો ને એક હૈલા કરે. તારી ઉંમર કેટલી છે? મારી ઉંમર આશરે આશરો નો હાલે. આમાં તારી ઉંમર ની ખબર નથી તને? અરે સાહેબ મારી ઉંમર ની ખબર નથી, તમે ક્યાં જન્મ તારીખ ના દાખલા કાઢો છો? એટલે તો આશરો મારું. હા બોલ. 39 વર્ષ થી 41 વર્ષ. એમાં 39 થી 41 વચ્ચે 40 વયા ગયા. પણ સાહેબ તમે ક્યાં નક્કી હતું કઈ દાખલા કઢવા જવું? હા 40 વર્ષ તારી ઉંમર રાખી છે આપણે. હવે તારા બાપા ની ઉંમર છે 70 વર્ષ 8 મહિના અને 9 દિવસ. લખી લઈજે. કેટલા સાહેબ? 70 વર્ષ 8 મહિના અને 3 દિવસ. લે બિચારા નાના બાર કેવાય. અહી એને જોવાનું છે. આઈલા કરે હવે. આઈલા રાખે છૂટી ગયા તો. એ સાહેબ ઈ મને લખી દીધો તો. ઈ અમારે લખી દેવાનો. અરે મારે પંચાયત માં મરણ નો દાખલો કઢવા જવું. ડેડ બોડી હજી ઘરે પડી છે? હા ફ્રીજ માં રાખી. હજી દેન ક્રિયા નથી કરી? ના. પંચનામું ક્યાં કરાવવા આવવાના છો સાહેબ? પંચનામું કરાવવા તો આવ્યું એટલે હું ફરિયાદ કરવા આવ્યો. પોસ્ટમેટમ ઈ બધી બાકી જોઈ ને સાહેબ, પેલા ફરિયાદ થાય પછી કાર્યવાહી થાય. હવે દેન ક્રિયા કરી આવજો, પછી બોલાવી લેવું તમને. તમારે જવાનું? આઈલા કરે. અલે બેજામ. શું છે? ફરિયાદી આવ્યો છે. એ ફરિયાદી નો બાપો આ શેઠે માર નાખ્યો છે. બોલાવી લે. ના બોલાવી લે. હા લ્યો બોલો નગર શેઠ. હા હા ભાઈ આવ્યો, એનો બાપો તમે મન નહી કહો. લે ભલો પેપર ડાયરો ભલો. એના બાપા ને મેં નથી માર્યો તો. અરે હું તો ભલો ભરતભાઈ ભલો ચડ્યો હતો આપઘાત કરવા. હા અને આખું વીચીને પડ્યો હેઠે. એનો બાપો હલવાનો હોય મને થોડી ખબર હોય. મારા બેટા વાણિયા આપઘાત કરવા જાય અને મરે બીજા. હો ભાઈ ની વાત છે. સાચું કહી દો. આવ હાચું આવ હાચું સાચું કહી દો. આવ હાચું રિમાન્ડ લેવી પડશે. રિમાન્ડ લેતા તમને ક્યાં ફાવે? એમને સાચું કહી દો નગર. હજી ફિટ કરી દે હું. આ ફિટ નો થાય છે માય થઈ જાય. ના સાચું કહી. બાકી આનંદ સર બે હો. આમ કઈ કામ હતું? તમે બે હો. હાલો ને કર ચા પાણી. તમે બે હો ને અહીંયા આવી. હા તો આવું હોય નહીં જામ્યા તો ભલે. સાહેબ મારો ન્યાય આવી ગયો. તારો ન્યાય આવી. હા
આવી બોલ શું કરવાનું છે હવે સાહેબ મારે મારા બાપા જોઈએ તારા બાપા જ જોઈએ છે હા પણ કેસ તું હારી ગયો છો તારો વકીલ એમ કહેતો હતો કેસ અમે હારી જાવ એમ પણ સાહેબ કેવી રીતે મારા બાપા સબૂત હા પણ તારા બાપા અહીંયા તારા બાપા ગોતું ખાઈ ગયો છે હા બ્રો તો હા મારા બાપા ગયા હતા સબૂતરે સોઈણ ના જોવા શેઠ માથે પેડા મારા બાપા મરી ગયા ને પાછા એક ને એક હતા એ બધાને એક જ હોય તારા બાપા અહીંયા ગોતું ખાઈ ગયા કે હંમેશા ના માટે સમુદ્ર ઉપર સોઈણ ના ખાય નીચે નો ના ખાય અહીંયા તો કેસ હારી ગયો છો એમાં હું કેસ હારી ગયો હા અને કેસ લૂલો થઈ ગયો છે આ કોર્ટ ના ધક્કા ખાઈ ને મરી રહે એ કરતા શેઠ આઈ સમાધાન કરી લે ઈ સાહેબ કેવું સમાધાન એ નથી ખબર પડતી ના તારા બાપા ક્યાં ગયા હતા સબૂતરે સેન નાખો સેન નાખવા ગયા હતા ને હા સબૂતરે નીચે સેન નાખતા હતા ને સાહેબ મને ખબર નથી બાપા હવે હું કહું એમ કહી ને સબૂતર ઉપર ચડી જા તું નહીં હું કે લીલી વાળી વાળો પછી તું સબૂતર ઉપર ચડી જા અને શેઠ ને આપણે નીચે સહીન ના ખાવજો પછી મારજે માથે થી ધૂમકો શેઠ ખાઈ જાય તો મેં ક્યાં તારા બાપા ને દસ એરો દબાવ્યો તો ખાઈ જવાય ને તમારે સલાહ ન દેવાની બાકી ધંધા હારા કરો એ તો વાત હતી પણ કઈ ઘીરે નો પોગો ગાણી સાહેબ આ કઈ વાય આવી જાય કઈ નક્કી છે એ અમે કરાવી લેવું તમે તમે છે ને ધંધા હારા કરજો બોલો હા 16,000 રૂપિયા આવા દે ઈ સેના લ્યો ભાઈ જોયું હા સેના વાત જ થઈ છે સેની આપણે એક કેસ માં તમે કીધા ને 4,000 ના ચોકો ચોકો હોળ 16,000 રૂપિયા આપી દો પણ મેં એવી વાત જ નથી કરી આ બધા સાક્ષી હે હું વાત નથી કરી ભાઈ કહી રહી હતી ને હું આમ કેતો તો ઈ હા અહીંયા માર ખાઈ ગયા કેમ ભાઈ હું તો તમને એમ કેતો તો ધીમે ધીમે કરીને 4 કેસ આવશે જો મારો દીકરો વાણિયો અમને સહિતરાઓ આ પણ આવ્યા કે ન આવ્યા એ અમારે કાંઈ નથી આ ભરવું 16,000 રૂપિયા આપી દો ભાઈ હાલો 16,000 રૂપિયા આપી દો નગર શેઠ એ ભાઈ ઘડીક જારો હોય ભાઈ જારે હા તો થોડી વાર જારે પર લઈ જાય નગર તમને ગોંડલ ભેગા કરવા પડશે 16,000 રૂપિયા આપી દો 16,000 છૂટા કરો તમે એટલે ક્યાં બાંચા છે મફત નું જાજુ રેવા દો પરજા વણશંકર ના પેટ ની ખાહે તમે તમે 16,000 આપી દો ને અમારે બીજી કથા નથી સાંભળવી ચા પાણી ના ખોટી સલાહ જ આપો પૈસા આપો અમારે અહીં આબરૂ નહીં હોય આપી દો 16,000 રૂપિયા એમાંથી 2-500 ની નોટ આવો અને સાહેબ ને દઈ જવાય માથે આવવું પડશે જો હમણાં આબરૂ કેવી છે આબરૂ તો હોય જ ને આમાં લગભગ આપણે આબરૂ જ છે તમારે હાથે દઈ જાય લેવાની વગર ઓલી પડશે અમને વરાવી દીધો વરી જાય ધંધા ખોટા કરો આવે છે પણ હજી ઘાટે વાર ન લાગે હું કઈ અટાણ અહીંથી દઈ દો આપણા માં દઈ દો ચંદુભાઈ ઉભા થાવ છૂટા નો મારી પાસે હવે લઈ જજો હું મું જાઉં છું બે જણા આવો 500-500 વાળો આને સત્યવાદી કહેવાય હરિચંદ્ર પછી સીધા જ તમે જૈન માં ના હાથમાં નો લીધા એટલે કહું